विद्यार्थी मित्रों छेले आपणे वात करी हती के बोहरना परमाणु नमूनामां जे निष्फळताओ मळी आ निष्फळता आपणे दूर करी हती क्वांटम यंत्रशास्त्रनी मददथी। क्वांटम यंत्रशास्त्र एटले एवुं शास्त्र हतुं के जेने परमाणुना द्रव्यना तरंगविधेयवाळा स्वभावने ध्यानमां लीधुं हतुं અને કહી શકાય બે વૈજ્ઞાનિકો ખાસ આપણે હાઇઝનબર્ગ અને શ્રોડિંજરે બંનેને આ લગતે જે પ્રયોગો હતા એની અંદર આ ક્ષેત્રે એને ખૂબ જ કામ કરેલું અને એને જે વાત કરી પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો આપેલો શ્રોડિંજરે ખાસ જે શ્રોડિંજર સમીકરણ આપેલું અને હાઇડ્રોજન પરમાણુ માટેના શ્રોડિંજર સમીકરણનો જે ઉકેલની અને એ બધાની માહિતી આપેલી તેની આજે આપણે વાત કરીશું। विद्यार्थी मित्रों શ્રોડિંજરે જે આખું સમીકરણ આપેલું હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરે જે સમીકરણની ગાણિતીય સાબિતી આપેલી તેની વાત કરીએ તો તે ઘણો આખો ઊંડાણનો વિષય છે। આપણે અહીંયા ખાલી એની જે પ્રાથમિક માહિતી છે એટલાનો જ અહીંયા અભ્યાસ કરવા જઈશું, બાકી શ્રોડિંજર તરંગવિધેયની તમે ડિટેલમાં જ ચર્ચા કરવા જાઓ તો એક આખી મોટી એના વિશેની થિયરી બને, પણ અહીંયા આપણે એના જે ઘણું જટિલ આખી એની ગાણિતીય જે ગણતરી હતી એ હોય એની ખાલી ઉપરછલી જ આપણને અહીંયા માહિતી આપેલી છે, એટલે કે કઈ રીતે આપણે જે ક્વોન્ટમમાં કક્ષકો કક્ષા ત્યાં સુધી આપણે પહોંચી શક્યા એ માટેની અહીંયા આપણને માહિતી આપેલી છે। તો જે પરમાણુનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નમૂનો હતો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નમૂના એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણેની હવેની આપણે બધી વાત હશે, તો આપણે હવે અહીંયા જોઈશું હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ, એટલે ટૂંકમાં હાઇડ્રોજન પરમાણુ માટેનું શ્રોડિંજર સમીકરણ જે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક આપેલું હતું, તો એ હાઇડ્રોજન પરમાણુ માટેના શ્રોડિંજર સમીકરણની આપણે અહીંયા વાત આજે કરવાની છે। પરમાણુ કે અણુજીવી પ્રણાલી, પરમાણુ કે અણુજીવી પ્રણાલી એટલે કે જેની ઊર્જા સમય સાથે બદલાતી નથી એવી પ્રણાલીઓ માટેનું શ્રોડિંજર સમીકરણ જે હતું એ શ્રોડિંજર સમીકરણ આ પ્રમાણે હતું। આ સમીકરણની અંદર કઈ રીતે પદો વંચાશે તેની વાત કરીએ, h કેરેટ સાય બરાબર e સાય, અહીંયા ખાસ હવે h કેરેટ અહીંયા જે આ રીતે આપણે ઉપર સિમ્બોલ કરીએ છીએ ને કેરેટ તરીકે વંચાય છે, ગણિતમાં ખાસ આ શબ્દ વપરાતા હોય છે, તો h કેરેટ ગાણિતીય વિધેય હતું h કેરેટ, પણ આ એચ કેરેટ ગાણિતીય વિધેયને હેમિલ્ટોનિયન કારક કહેવાતું વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એચ કેરેટને, સાયને જે અંદર પદ આપેલું છે સાય બરાબર કહેવાશે તરંગ વિધેય, અહીંયા જે આપણે કહીએ ત્રિશુ જેવી જે નિશાની છે અને વંચાશે સાય, પણ સાય બર આ કહેવાશે એચ કેરેટ, પણ આ એચ કેરેટ વાસ્તવમાં હતો શું તો હેમિલ્ટોનિયન કારક, હેમિલ્ટોનિયન કારક જે કહીએ એક પ્રકારનું શું કહી શકાશે ગાણિતીય વિધેય હતું, અને જે ઈ કહેશો ઈ તરંગ પ્રમાણા પ્રણાલી જે લીધી છે એ બરાબર અહીંયા આવતો હશે પ્રણાલીની ઊર્જા, અહીંયા પ્રણાલીની ઊર્જા એટલે કે આપણે અહીંયા કોના માટે વાત કરતા હશું પરમાણુ કે અણુ માટે વાત કરી, તો આ પરમાણુ કે અણુની ઊર્જા, તો ફરીથી પરમાણુ કે અણુજીવી પ્રણાલી, પરમાણુ કે અણુજીવી પ્રણાલી કે જેની ઊર્જા સમય સાથે બદલાતી નથી એના માટેનું જે શ્રોડિંજરે સમીકરણ આપેલું એ સમીકરણ હતું h કેરેટ સાય બરાબર e સાય, h કેરેટ એમાં હતો હેમિલ્ટોનિયન કારક, સાય તરંગ વિધેય હતું અને e તમારે કહેવાશે પ્રણાલીની ઊર્જા જે છે, પ્રણાલીની ઊર્જા એટલે અહીંયા આપણે પરમાણુ કે અણુની ઊર્જા, એટલે પહેલું તો શ્રોડિંજરે આપેલું સમીકરણ આ હતું, અને આ સમીકરણનો ઉકેલ તમે ગણિતીય રીતે જોવા જો તો એ ઉકેલની બાબત હતી ઘણી ડિટેલમાં હતી, પણ એ ઘણી ડિટેલમાં જે બાબત આવતી હશે તરંગ વિધેય આ શ્રોડિંજર સમીકરણની લગતી, તો આ શ્રોડિંજર સમીકરણની આપણે ડિટેલમાં વાત કરવાની આવતી નથી, પણ આ શ્રોડિંજરે આ સમીકરણ આપેલું હતું। હવે અહીંયા જે પ્રણાલીની કુલ ઊર્જા હશે એ કુલ ઊર્જા આપતી વખતે પ્રણાલીની કુલ ઊર્જા જે એની કિંમત હતી બધા જ અપરમાણીય કણોની, બધા જ અપરમાણીય કણો એટલે ઇલેક્ટ્રોન હશે કેન્દ્ર હશે એની જે ગતિશક્તિના મૂલ્ય હતા, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણના મૂલ્યો હતા, કેન્દ્ર કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જે અવ્યક્તિગત અપાકર્ષણ હતું આ બધી જ બાબતને ધ્યાનમાં લઈ અને શ્રોડિંજરે આ સમીકરણ આપેલું, એટલે અહીંયા જે પ્રણાલીની કુલ ઊર્જા માટે બધી જ વસ્તુઓને અહીંયા ધ્યાનમાં લીધી હતી બધા જ અપરમાણીય કણો, બધા જ અપરમાણીય કણો એટલે તેમાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર કેન્દ્રમાં જે પ્રોટોન ને બધા હશે એવા કણો,
એમના વચ્ચે જે પણ આકર્ષણ બળો લાગતા હતા, અપાકર્ષણ બળો લાગતા હતા, આ બધા જ મૂલ્યોને ધ્યાનમાં લઈ અને શ્રોડિંજરે આ તરંગ સમીકરણ આપ્યું હતું. હવે એ જે સમીકરણ આપ્યું એની વાત કરીએ તો જે હાઇડ્રોજન પરમાણુ માટે, હાઇડ્રોજન પરમાણુ માટે સૌપ્રથમ શ્રોડિંજર સમીકરણ એટલા માટે આપવામાં આવ્યું કે હાઇડ્રોજન પરમાણુ કેવો હતો, એક જ ઇલેક્ટ્રોન ધરાવતો, જે સાદામાં સાદું પરમાણુને બંધારણ કહી શકીએ. તો સાદામાં સાદું પરમાણુને બંધારણ હાઇડ્રોજનનું હતું. તો હાઇડ્રોજન માટે સૌપ્રથમ શ્રોડિંજરે શ્રોડિંજર સમીકરણ આપેલું. હવે એની અંદર તરંગ વિધેય કોને કીધું, તો તરંગ વિધેય જે સાઈ કહેતા હતા, શક્ય ઉર્જા સ્તર કે જે દરેક ઇલેક્ટ્રોન ધરાવી શકે છે તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાય તરંગ વિધેય સાઈ. એટલે કે તરંગ વિધેય સાઈ કોને કહેવામાં આવતું હતું કે એવા જે ભી પણ આપણે હાઇડ્રોજનનો અભ્યાસ કરતા હોય તો હાઇડ્રોજનની અંદર શક્ય બધા જ ઉર્જા સ્તર કે જે દરેક ઇલેક્ટ્રોન ધરાવી શકે. ઉર્જા સ્તર મતલબ આપણે અલગ અલગ કક્ષાની બધી વસ્તુ અત્યારે કહીએ છીએ, પણ એવા બધા જ ઉર્જા સ્તર કે જેની અંદર ઇલેક્ટ્રોન આવવાની સંભાવના હોઈ શકે, ઇલેક્ટ્રોન ધરાવી શકે, તો એવા જે ઉર્જા સ્તર સાથે સંકળાયેલ, તે ઉર્જા સ્તર સાથે સંકળાયેલ આપણને શું મળતા હતા, તરંગ વિધેય સાઈ મળતા હતા. અને આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તરંગ વિધેય એટલે તેને અનુરૂપ જે તરંગ વિધેય મળતા, મતલબ આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર જે કીધા અને એને અનુરૂપ જે તરંગ વિધેય હશે, અલગ અલગ તરંગ વિધેય સાઈની વસ્તુ હશે, તો એને અનુરૂપ ત્રણ ક્વોન્ટમ માપના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા. એટલે આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરને અને જે ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય હતું સાહેબ, તો એ ત્રણ બંને વસ્તુને દર્શાવવા માટે ત્રણ ક્વોન્ટમ માપનો ઉપયોગ કર્યો. અને આ ત્રણ ક્વોન્ટમ માપ એટલે આપણે એન, એલ અને એમ જે કહીએ છીએ. એન એટલે આપણે જેને કહેતા હતા મુખ્ય ક્વોન્ટમ માપ, જેનો આપણે પછીથી અભ્યાસ કરવાનો જ છે, આના પછીનો ટોપિક છે. એલ એટલે કહેવાતો તો ગૌણ ક્વોન્ટમ માપ, અને જે એમ હતો આ એમ કહેવાતો તો ચુંબકીય ક્વોન્ટમ માપ. એટલે આ ત્રણ ક્વોન્ટમ માર્ક આપણને શેની વસ્તુ દર્શાવતા હશે, એની ખાસ વાત કરીએ, જે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર હતું અને એને અનુરૂપ જે તરંગ વિધેય મળતું હતું, તો આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને એને અનુરૂપ જે તરંગ વિધેય હશે, આ વસ્તુને અનુરૂપ ત્રણ વસ્તુથી લાક્ષણિક કરવામાં આવે છે કે એના વડે દર્શાવાય. તો આ ત્રણ વસ્તુ કઈ હતી, તો મુખ્ય ક્વોન્ટમ માર્ક એન, ગૌણ ક્વોન્ટમ માર્ક એલ સ્મોલ એલ વડે દર્શાવી છે, ચુંબકીય ક્વોન્ટમ માર્ક એમ, આના વડે આ ત્રણ બે વસ્તુને દર્શાવવામાં આવી હતી. હવે એની અંદર કોઈ ઇલેક્ટ્રોન, જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોન હશે, આ કોઈ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ઉર્જા સ્તરમાં રહેલો છે અને આ ચોક્કસ ઉર્જા સ્તરમાં હોય, તો ત્યારે એને રૂપ આપણને શું મળતું હશે, તરંગ વિધેય સાઈ. અને આ તરંગ વિધેય સાઈ હશે તો ઇલેક્ટ્રોન વિશેની શું દર્શાવતું હશે, બધી જ વસ્તુ, બધી જ માહિતી આપણને એના ઉકેલની મદદથી મળી શકે. એટલે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે આપણને એને અનુરૂપ તરંગ વિધેય મળી આવે, અને આ તરંગ વિધેય ઉપરથી આપણને એ ઇલેક્ટ્રોનની વિશેની બધી જ માહિતી મળી ગઈ. એટલે તરંગ વિધેયની મદદથી આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા કયા સ્તરમાં રહેલો છે, આ બધે બધી ડિટેલની માહિતી મળી શકતા હતા. તો હવે પ્રશ્ન થાય કે તરંગ વિધેયની માહિતી કેવી રીતે, તો તરંગ વિધેય હતું એક ગાણિતીય વિધેય હતું, અને આ ગાણિતીય વિધેય આધાર રાખતું હતું ઇલેક્ટ્રોનના યામો પર, જે આપણે યામ પદ્ધતિ, યામ ભૂમિતિ કહીએ છીએ, તો ઇલેક્ટ્રોનના યામો પર આ વસ્તુ આધાર રાખતું હતું. પરંતુ જ્યારે આપણે હાઇડ્રોજનના અનુરૂપ તરંગ વિધેયની વાત કરતા હોય, તો હાઇડ્રોજનના અનુરૂપ તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષકો વડે દર્શાવે. હાઇડ્રોજનના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષક તરીકે કેમ દર્શાવ્યું, તો હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો હતો, તો આ એક ઇલેક્ટ્રોન જે ઉર્જા સ્તરમાં આવેલો હશે, તો એને અનુરૂપ એ તરંગ વિધેયને શું કહેવામાં આવતું હતું, પરમાણ્વીય કક્ષકો. એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ એટલે કે હાઇડ્રોજન હોય, અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીઝ, આપણે જોઈએ કે હિલિયમ પ્લસ વન હોય, લિથિયમ થ્રી પ્લસ હોય, તો આ બધા આયનો પણ હાઇડ્રોજન જેવી જ ઇલેક્ટ્રોન રચના ધરાવે, કારણ કે બધામાં એક જ ઇલેક્ટ્રોન હતો. તો આવી જે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હશે, તો એને લગતા આવા તરંગ વિધેયોને દર્શાવવાની પદ્ધતિને શું કહેવાતું હતું, એક ઇલેક્ટ્રોન પદ્ધતિ. એટલે આ બધી જ વસ્તુ અહીંયા ફક્ત કોના માટે શ્રોડિંજરે આપેલી, એક જ ઇલેક્ટ્રોન ધરાવી શકતો હોય તેવા ઇલેક્ટ્રોન માટેની આ વાત હતી. અને આવી બધી જે પદ્ધતિ તરંગ વિધેયના ઉકેલ દર્શાવવાની હતી, તો એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા આવા તરંગ વિધેયોને જે દર્શાવવાની માહિતી હતી, એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય. અને આ તરંગ વિધેય જેને સાઈ સ્ક્વેર કહેવાશે, આ સાઈ સ્ક્વેર પરમાણુમાં કોઈ
કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતું. એટલે આ જે સાયન્સ તરંગવિદ્ય હતું એના ઉકેલ વડે પરમાણુમાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હતી એ સંભાવના આપણે શોધી કાઢતા હતા. તો ખરેખર આ તરંગવિદ્ય જે સાયન્સ ફેર હશે એ પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હતી તે વસ્તુની માહિતી આપતો અને તે ઉપરથી ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલા છે તેની આપણને ખ્યાલ આવી શકતો અને એને આપણે દર્શાવી શકતા હતા. જે આપણે આગળ એને કક્ષા કક્ષકો એવા નામથી આપણે આગળ જોઈએ છીએ. પરંતુ જે આ સ્ક્રોડિંજરનું સમીકરણ હતું આ સમીકરણ આપણે બહુ પરમાણુય અણુઓને લાગે પાડી શકતા નતા. જે આપણે બોહરના નમૂનાની મદદથી જે વસ્તુ નથી સમજાઈ શકાતી, હાઇડ્રોજન પરમાણુ માટેની જ વાત કરી એ બોહરના નમૂનાથી નથી સમજાઈ શકાય, એ બધી વસ્તુ તો અહીંયાથી સમજાવી શક્યા. પણ જે બહુ પરમાણુય કણો હશે તેના માટે આ સમીકરણનો ઉકેલ ઘણો જટિલ હતો. કોમ્પ્યુટર જેવી જે જટિલ ગણતરીઓ અને એ બધી વસ્તુની ગણતરી કર્યા પછી જે આપણે કક્ષકો અને એ બધી વસ્તુની ગણતરી સુધી આગળ પહોંચી શક્યા. પણ આ શ્રેણીય સમીકરણ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ હતું, એનાથી બહુ પરમાણીય કણોની જટિલ ગણતરી આગળ થઈ શકતી નથી. પરંતુ હવે એમાં બહુ પરમાણુ કણોમાં ખરેખર પ્રોબ્લેમ કેમ થતો હતો, એનું કેમ એક્ઝેક્ટ પરિણામ નહોતું મળતું, એનું કારણ કે વધતા જતા કેન્દ્રીય ભારને લીધે. કારણ કે બહુ પરમાણુ કણો જેમ જેમ અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ તેમ એની અંદર કેન્દ્રીય ધન વીજભાર પણ વધતો હતો અને આ વધતા જતા કેન્દ્રીય ધન વીજભારના કારણે કક્ષકોથી સંકોચ આવવા લાગતી હતી. કારણ કે કેન્દ્રમાં વધેલા ધન વીજભાર વચ્ચે બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષણ થતું હતું અને આ આકર્ષણના કારણે કક્ષકો સંકોચાવા લાગતી હતી અને આ સંકોચન થવાના કારણે જે આપણે એના તરંગવિદ્યના જે ઉકેલો હતા તે ઉકેલો મેળવી શકતા નતા. એટલે ખાસ કે જે એને કેમ નથી મેળવી શકતા એની બધાના કારણો આપણે હવે પછીના એના ટોપિકમાં ભરતીની ચર્ચા જ કરવાની છે. તો પહેલી વાત અમે અહીંયા કરીશું કક્ષકો અને ક્વોન્ટમ આંકની. પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે કક્ષકોનો ઉપયોગ થાય છે તો આ કક્ષકો આપણને ઘણા પ્રકારની મળી આવે છે. કદાચ તમે સાંભળ્યું હોય તો એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક એવી રીતે ઘણી બધી કક્ષકો મળી આવતી હોય છે. પરંતુ આ જે કક્ષકો મળી આવશે એટલે આપણને આ જે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે જે કક્ષકોનો ઉપયોગ થાય છે એની અંદર ઘણી બધી કક્ષકો મળી આવતી હતી. પરંતુ આ કક્ષકોને આપણે અલગ પાડવી હોય તો અલગ આપણે એના કદ ઉપરથી આકાર એના દિક વિન્યાસ એની મદદથી કક્ષકોને આપણે અલગ આઇડેન્ટિફાય કરી શકતા હતા, ઓળખી શકતા હતા. પણ આ કક્ષકો એવી હશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે વધુ હશે અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે સાઈ સ્ક્વેરના ઉકેલ ઉપરથી લીધી હશે. તો અહીંયા કક્ષકો જે હશે કક્ષકોને આપણે કદ આધારે, આકાર આધારે અને દિક વિન્યાસ આ ત્રણ પરિબળોના આધારે અને અલગ ઓળખી શકતા હતા, એને અલગ વહેંચી શકતા હતા. હવે અહીં અંદર કદની બાબતની વાત કરીએ તો અહીંયા આપણે જોશો કે નાના કદની કક્ષક હશે. નાના કદની કક્ષક તો એનો અર્થ હશે કે ઇલેક્ટ્રોન જે હશે એ કેન્દ્રની કેવો હશે, નજીક હશે. તમે નાના કદની સીધી વાત છે આ કેન્દ્રનો ભાગ તમે જેમ જેમ આ કક્ષક લો નાના કદની હોય નાના કદની હોય તેનો મતલબ કે નજીક હોય તો તમે કદ મોટું લેતા જાઓ તો એમ તમારે કેન્દ્રથી કેવું હશે, દૂર હશે. પછી જે વસ્તુ સમજાય છે આકાર અને દિક વિન્યાસ. તો આકાર અને જે દિક વિન્યાસ કરી દરેક કક્ષકોના સ્પેશિયલ આકાર હતા. તમે એના પછી જ આવશે એસ કક્ષક હતી તો ગોળાકાર, પી કક્ષક હશે તો ડંબેલ આકાર, ડી કક્ષક હશે તો ડબલ ડંબેલ આકાર. તો આ જે આકારની બાબત હશે બીજું કંઈ દિક વિન્યાસ એટલે એની ગોઠવણી હશે યામ પદ્ધતિ પ્રમાણે. તો એ ચોક્કસ યામ પદ્ધતિ પ્રમાણે પીએક્સ, પીવાય, પીઝેડ એવી રીતે અક્ષો ઉપર ગોઠવણી પામતી. તો જે આકાર અને દિક વિન્યાસ હતો એ કોઈ ચોક્કસ દિશામાં તમને ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં કઈ જગ્યાએ મળી આવતા હશે એ બાબતનું સૂચન કરશે. એટલે આકાર અને દિક વિન્યાસનો જે મુદ્દો છે આકાર અને દિક વિન્યાસ તમને ચોક્કસ
દિશાનું સૂચન કરે છે કે આ યામ પર તમને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે વધારે છે તે જગ્યાએથી ઇલેક્ટ્રોન કેવા મળી આવતા હશે વધુ મળી આવતા હશે અને આ જે કક્ષકોની ડિટેલમાં માહિતી આપણે જોઈતી હશે તો આ ત્રણ ક્વોન્ટમમાં જે આપેલા છે તેનો ડિટેલમાં અભ્યાસ કરવો પડશે અને આના ઉપરથી જ આપણને કક્ષકો વિશેની માહિતી મળી શકશે તો આ જે ત્રણ ક્વોન્ટમમાં જે મુખ્ય ક્વોન્ટમમાં ગૌણ ક્વોન્ટમમાં અને ચુંબકીય ક્વોન્ટમમાં તેની મદદથી આપણને ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલા છે એ વિશેની ડિટેલમાં માહિતી મળી શકશે તો અગાઉ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું આ મુખ્ય ક્વોન્ટમમાંની પરંતુ જે આજનો મુદ્દો આપણે જોયો ખાસ કે આ મુખ્ય ક્વોન્ટમમાં સુધી આપણે કેમ પહોંચવું પડ્યું કઈ રીતે આવ્યા તેના માટેનો હતો તેમાંથી કોઈ વધારે પડતો થિયરીટિકલ કેવો પ્રશ્ન પૂછી શકાતો નથી પણ એક માર્ક્સના પ્રશ્નો માટે ખાસ જે શ્રોડિંજર સમીકરણનું ઇક્વેશન હતું એ બધી બાબતો થોડી તમારે યાદ રાખવાની